गुड मॉर्निंग फ्रेंड्स, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતનગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં ને? આપણે મજામાં. ઘણા દિવસે મળ્યા હતા આપણે, એટલે ઘણા દિવસે રોજ તો મળતા હોય આપણે, પણ રોજ કેવું કે ચેતનને હમણાં રજા હતી બે ત્રણ દિવસથી, તો બ્લોગ એ બનાવે, શરૂઆત એ કરે. કારણ કે આપણે નક્કી થયું છે રજામાં તમારે બનાવવાનો, નો રજા હોય શરૂ દિવસમાં મારે બનાવવાનો, એટલે હમણાં રજા હતી એટલે ચેતન બ્લોગની શરૂઆત કરતા, બ્લોગ બનાવતા. તો શું ચાલે છે બધાને? કામકાજ શું કેસ? બધાને પતી ગયું કે નહીં? આપણે જો કામકાજ પતી ગયું છે અને આજે બ્લોગની સ્ટાર્ટ આપણે મોડું કર્યું, 10:30 જેવું વાગી ગયું છે. તો આજે આપણે ફ્રી થઈ નિરાતે આપણે બ્લોગ બનાવીએ, નિરાતે શરૂઆત કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે બ્લોગ સ્ટાર્ટ કરીએ. અને જો પાછળ દેખાય ખાસ તો મેં તમને આ બતાવો, તો ગુલાબ, આપણે ગુલાબ નવું આવી ગયું, જૂનું નીકળી ગયું, નવું આવી ગયું અને બીજી કલી પણ જો અહીંયા થઈ છે, એટલે હવે એ રીતે આવ્યા કરશે ગુલાબ. એક 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 આવ્યા કરે તો બુઠ્ઠું ન લાગે ને. અને આપણા તુલસી પણ સરસ થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આવું બધું છે અને આપણે ત્યાં ધાબે આવી ગયા છે. ધાબેથી શરૂઆત કરીએ બ્લોગની, કારણ કે છે ને આજે છે સોમવાર, અને સોમવારે લાઇટ વહી ગઈ છે આપણે. તમને બધાને ખબર જ છે સોમવારે પાવર કાપ હોય જ. 7:08 વહી ગઈ, તો ફોન કર્યો તો કે 4 આવશે. બોલો, હવે આખો દિવસ આપણે છે ને આવી રીતના ગરમીને બફારામ કાઢવાનો છે. એમ કે થયું, હાલો આપણે થોડીક વાર અગાસી આવે ને પવન ખાઈએ, કારણ કે અત્યારે તો છાંયો થઈ ગયો છે બહાર તડકો, પણ આપણે તો અત્યારે છાંયો આવી ગયો એટલે વાંધો ન આવે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બ્લોગમાં આગળ વધીએ. જો ફ્રેન્ડ્સ, મેં છે ને કેવું કર્યું ખબર? સવારે ધાબું ધોયું તો ફેર બદલ કરી નાખ્યું. આ જૂનો સોફો અને આ બધું પડ્યું હતું ને, વધારાને ભંગારમાં દેવાની વસ્તુ છે, તો એ બધી છે ને એક બાજુ કરી નાખી. એટલે આપણે ધાબું થઈ ગયું મોટું. એ જો કાવ્યને સાયકલ બી પડી છે, હું કાવ્યને એ સાયકલ ફેરવી હોય ને તો મજા આવે. કપડાં ઢગલોય કરી રાખો, સુકાઈ ગયા છે. તો ચાલો કહું, અહીંયા જ સકેલ લઉં એટલે મારે બીજે ક્યાંય નીચે લઈ જવાની, પાછા ઉપર લાવવાની, મૂકવાની, એવું કરવું નહીં. આ બાર તડકો ધોમ તડકો છો પણ હાવ બાકી આવું હોય હાવ કઈ કેટલો તડકો છે, તડકો તો હોય જ ને. કારણ કે હમણાં જો થોડા દિવસમાં છે ને ભાદરવો મહિનો બેસી જશે એટલે તડકા ધોમ પડશે અને આપણે કામ નીકળશે. કારણ કે બધું તપાવવા કરવાનું હોય, એ ભાદરવાના તડકામાં આપણે તપાવીએ ચોમાસું ગયું હોય એટલે આપણે કાઢવાનું થશે. ગોદડાને, ગાઈડલાને, ઓસિકાને, તકિયાને બધું તપાવી નાખશું. આપણે મસ્ત અહીં તડકો આવે જ છે સવારમાં, આખો દિવસ પડ્યું રહીએ ને તો એ વાંધો ન આવે, મસ્ત તપી જાહે. અને આજે કાવ્યાબેન તો છે ને સ્કૂલેથી વહેલા આવી જવાના છે, કારણ કે આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર. પછી છેક આવતા વર્ષે આવશે શ્રાવણ મહિનો, છેલ્લો સોમવાર છે તો આપણે જો મંદિરે ગયા ત્યારે શાક માર્કેટમાં ગઈ હતી ને, મંદિરે ગયા શંકર ભગવાનના મંદિરે, દામાપીના મંદિરે, બધી એક જ જગ્યાએ, તો થોડું જળ ચડાવી એવા ને એવું પ્રદક્ષિણા કરી આવી, મંદિરે દર્શન કરતી આવી. તો આવું બધું છે ફ્રેન્ડ્સ. તો હમણાં કાવ્યાબેન આવે ને પછી આપણે છે ને એનો એક પ્રોજેક્ટ બનાવવાનો છે સ્કૂલમાં, સ્વચ્છ ભારતનો કંઈક છે પ્રોજેક્ટ, તો એ પણ આપણે બનાવવાનો છે. તો જોઈએ હવે એમાં શું બનાવીએ ને શું કરીએ, આગળ વધશું આપણે, એમાં કંઈક બનાવશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બ્લોગમાં આગળ વધીએ. જો કાવ્યાબેન સ્કૂલેથી આવી ગયા ને કપડાં ચેન્જ કરીને બેસી ગયા, વહેલી આવી ગઈ. કેમ કાવ્યા, શું કામે? લ્યો, મેં તને કીધું તું ખરી, શ્રાવણ મહિનાનો સોમવાર છેલ્લો ભૂલી ગઈ? ના, તો કે હવે યાદ આવે. તો કાવ્યા, હું પ્રોજેક્ટ વિશે વિચાર્યું, એક પ્રોજેક્ટ બનાવવાનું આવ્યું હતું, એમાં અમે છે ને કાર્ડબોર્ડના ત્રણ સર્કલ લખું. એ સાંભળવું નથી એટલે એમ કે એમ મારે પૂછવું છું તને કે તું સેના વિશે બનાવવાનો વિચાર્યું એમ? દુનિયા વિશે. દુનિયા વિશે? એમાં દુનિયા હોય, હાથ પગ બનાવવાના, હાથમાં ઝાડુ હોય એવું એવું, અને સાફ કરતો હોય, સાફ, દુનિયા સાફ કરતી હોય, દુનિયાને સાફ કરવી પડે એવું. હા છે. ટ્યુશન માંથી આવી જાય પછી બનાવશું.
ત્યાં તો લાઈટ આવી જાય. હાર વાલો, તો હવે ભૂખ લાગી છે? ના, હજી નથી લાગી. હજી હમણાં તો બ્રેક પડી હતી અમારી. એવું છે? અમને લાગીશ તો અમે તો જમી લઈને. હા પાડો. હા હારું, હાલો. તો જો આપણે છે ને જમી કારવીને પાછા ધાબે જઈએ છીએ, કારણ કે પવન તો છે નહીં, ગરમી છે, લાઇટ છે નહીં, અને આપણા કાવ્ય બેન જોઈએ રમેશ. એના ધાબું આપણે આખું મોટું કરી દીધું ને, સાફ કરીને બધું, તેને મજા આવી ગઈ. કા કાવ્ય, તું મોબાઈલ જોઈશ કે ગાડી હલાવસ? બે હલાવ, તો મને કઈ દેખાતું જ નથી. તું બે કરસ, ભટકાતી નહી હો ભાઈ. મજા આવી ગઈ કાવ્ય. કા કાવ્ય, તો ફ્રેન્ડ્સ તમને બધાને તો ખબર જ છે કે આપણે નવું ચાલુ કર્યું છે આ ઇયરિંગ્સનું ને ફેબ્રિક ઇયરિંગ્સનું. તો એમાં છે ને નવો માલ આવ્યો છે, તો તમે કાલે જોયો, પણ એ લુક વાઇઝ કેવો લાગે છે ને અને પહેરાતા કેવો લાગે છે ને એ હું તમને બતાવું. બહુ મસ્ત લાગે છે, હું તમને એનો ડેમો બતાવું તો તમે જોવો. તો જો આપણે ફરીથી જોઈ લઈએ, આ ટાઈપનો કંઈક છે બધું. જો આ બધા સેટ છે, અને આ બે ઇયરિંગ્સ છે. તો ચાલો હું તમને ડેમો બતાવું. મને છે ને પર્સનલી આ બહુ ગમે છે, તો ચાલો પહેલાં આ તમને ટ્રાય કરીને બતાવું કેવું લાગે છે. તો ચાલો આપણે છે ને ટ્રાય કરીને જોઈ લઈએ કેવું લાગે છે. આ ટ્રાય કરવાનો છે. વેરાયટી આપણી પાસે બહુ બધી છે. જો કઈ રીતના છે ને હું તમને બતાવું. આ ચેઇનવાળો છે, એ રીતના ખોલીને પહેરી શકાય છે. અને ઇયરિંગ્સ કેવો લાગે છે? મસ્ત લાગે છે. હવે આપણે બીજો ટ્રાય કરીએ. તો જો આપણે બીજો સેટ ટ્રાય કરીએ. આ ટાઈપનો છે કંઈક, પિંક કલરનો, લાઇટ પિંક કલર છે. ઇયરિંગ્સ બધી છે ને દેખાવમાં જ મોટી છે, બાકી છે એકદમ હળવી, તમારે કાની ના દુખે. નીચે નાનું એવું ઝુમર છે, આ ટાઈપનું કંઈક છે. છે ને આપણે આ ઇયરિંગ્સ જોઈએ, મોટી ઇયરિંગ્સ. મને બહુ ગમે હોય મોટી મોટી ઇયરિંગ્સ. તૈયાર થયા હોય ને આપણે આમ આપણી મોટી મોટી ઇયરિંગ્સ પહેરી હોય ને ચણિયા ચોળી ઉપર ને અમુક સાડી ઉપર, તો બહુ મસ્ત લાગે. જેટલી દેખાવમાં મોટી છે એટલી જ હલકી છે, હળવી ટૂંકમાં એમ. જો છે ને કેવી લાગે છે, એકદમ મસ્ત. ચલો હજી એક ટ્રાય કરી લઈએ.
જે છે ને અત્યારે બહુ ટ્રેન્ડમાં છે એમ કહીએ તો ચાલે. આ ઇયરિંગ્સ તમે ઇન્સ્ટામાં જોશો, ફેસબુકમાં જોશો, આ ઇયરિંગ્સ તો છે ને બહુ જ આવે છે આની જાહેરાત, અને મને પર્સનલી પણ આ બહુ જ ગમે છે. તો આપણે ટ્રાય કરીને જોઈ લઈએ કેવી લાગે છે. લુક વાઇઝ આવી લાગે છે જે છે ને મસ્ત, એકદમ રેડ કલર, એકદમ દેખાવમાં પણ બહુ મસ્ત. એના જે એક સેટ છે જે મારો ફેવરિટ છે એ પણ લાસ્ટ આપણે ટ્રાય કરી લઈએ. આ છે આ બધું તમે ઇન્સ્ટામાં એમાં જોશો ને તો તમને એના બહુ ભાવ હશે, પણ આપણી પાસે રીઝનેબલ ભાવમાં મળી જશે. તો જો કંઈક આ ટાઈપનો સેટ છે, આ ટાઈપનો છે એનો પેન્ડો, ડાયરેક્ટ છે ને ગળામાં જ પહેરવાનું છે આવી રીતના. ઇયરિંગ્સ એની જો લુક વાઇઝ કઈક આવું લાગશે. આપણે લાંબા ટૂંક જે રીતના કરવું એ રીતના કરી શકીએ. જો આવું લાગે છે પહેરાતા, લાગે છે ને મસ્ત. તો જો કઈક આવું લાગે છે. બધા સેટ ને ઇયરિંગ્સ તો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું આપણું કલેક્શન છે ને, એકદમ મસ્ત. કોમેન્ટ કરીને કહેજો, અને કોઈ પણ ને લેવું હોય તો આપણે નીચે છે ને ચેતનની આપણે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઇન્સ્ટાની એમાં બધા મેસેજ કરશો એટલે તમને ભાવ સાથે મળી જશે. અને તમારે ત્યાં કોઈ પણ જગ્યા હોય તમારે કુરિયર કરવાનું થતું હોય તો કુરિયર ચાર્જીસ અલગથી, પણ એમ કે તમને મળી જશે, એમ કે તમારે ક્યાંય ગોતવા નહીં જવું પડે, તમને મળી જશે. અને બીજું કે એ છે ને આ ઇયરિંગ્સ આપણી પાસેથી સસ્તા ભાવમાં મળશે, કંઈ મોંઘી નથી. કારણ કે તમે ઇન્સ્ટામાં અને એમાં જોશો ને આ ઇયરિંગ્સ, તમે સર્ચ કરીને જોઈ તો જોઈ લેજો, આ બધાના ભાવ છે ને બહુ વધારે છે. મેં પણ જોઈ લીધું છે, બહુ વધારે છે, અને આપણી પાસે રિઝનેબલ ભાવમાં તમને મળી જશે. તો જે કોઈ મિત્રોને લેવું હોય ને તે જરૂરથી મેસેજ કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે બ્લોગમાં આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ ચાલો આપણે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારા ચેનલમાં સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરજો. અને જો આપણો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એના વિશે કંઈ માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ મળશો નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.